સ્વાગત કરવામાં આવે છે. જીવનમાં સાચી શાંતિના દર્શન, મનુષ્યના અંતરમાં જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સત ચિત્ત આનંદ સત્ય શિવ સુંદર અજર અમર સત્તા છે, તે જ પરમાત્મા છે. મન બુદ્ધિ ચિત્ત તથા અહંકારના ચતુષ્ટયને જીવ કહે છે. આ જીવ આત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. એને દૈત્ય પણ કહી શકીએ અને અદિત્ય પણ કહી શકીએ. અગ્નિમાં લાકડો બળવાથી ધુમાડો પેદા થાય છે. ધુમાડાને અગ્નિથી જુદો કહી શકાય છે. આ દૈત્ય છે. ધુમાડો અગ્નિના લીધે પેદા થયો છે. અગ્નિ વગર એનું કોઈ અસ્તિત્વ જ નથી. તે અગ્નિનું જ અંગ છે. આ અદિત્ય છે. આત્મા અગ્નિ છે અને જીવ ધુમાડો છે. બંને જુદા પણ છે અને એક પણ છે. ઉપનિષદોમાં એમને એક વૃક્ષ પર બેઠેલો બે પક્ષીઓની ઉપમા આપવામાં આવી છે. ગીતામાં એ બંનેના અસ્તિત્વનો સ્વીકાર કરતા એક ક્ષણ નાશવંત અને બીજી ક્ષણ અવિનાશી કહેવામાં આવ્યો છે. ભ્રમ અજ્ઞાન માયા તથા ચેતનના બેકાવાથી એ બંનેની એકતા જુદાઈમાં ફેરવાઈ જાય છે. આ જ દુઃખ શોક સંતોષ કલેશ તથા વેદનાનું કારણ છે. જ્યાં મન અને આત્માનું એકીકરણ થાય છે, જ્યાં બંનેની ઈચ્છાઓ રુચિ તથા કાર્યપ્રણાલી ક્યાં એક હોય છે, ત્યાં અપાર આનંદ ઉભરાતો હોય છે. જ્યાં બંનેમાં વિરોધ હોય છે, જ્યાં વિવિધ પ્રકારના અંધદ્રત ચાલે છે, ત્યાં આત્મિક શાંતિ જોવા મળતી નથી. બંનેનો દ્રષ્ટિકોણ એક હોવો જોઈએ. બંનેની ઈચ્છા રુચિ અને કાર્યપ્રણાલી ક્યાં એક હોવા જોઈએ તો જીવનમાં સાચી શાંતિનો અનુભવ કહી શકાય. અખંડ જ્યોતિ એપ્રિલ 1947 પેજ નંબર 24 ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિચિંતન ચેનલમાં પધારવા બદલ આ ઋષિચિંતન ચેનલ આપના મિત્રો સગા સંબંધીને માહિતગાર કરશો, જેથી પંડિત શ્રી રામચંદ્ર આચાર્યના ક્રાંતિકારી વિચારોને ઘેર ઘેરે પહોંચાડવાનો એક સદભાગ્ય આપણા નસીબમાં છે, તેને સાર્થક કરીએ.